ગણિત ગમ્મત ધોરણ પાંચ પાઠ એક રાષ્ટ્રીય ફળ કેરી એમાં તાસ બે આપે એમાં ભણીશું આજે. અહીં જો જુદી જુદી પ્રકારની કેરી આપેલી છે, હાફૂસ, કેસર, તોતાપુરી. આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે? આવી બીજી પણ કેરીઓ આવે, દશેરી, બદામ, લંગડો. આનાથી પણ જુદી જુદી પ્રકારની તમે વિવિધ કેરીઓ જોઈ હશે. એમાંથી તમે કઈ કઈ કેરીઓ ખાધી છે? હવે જો જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાત જોઈને મૂંઝાશો નહીં. નીચેની જાતની કેરીઓ માટે બજારમાં જાતે તપાસ કરજો અને તમને પસંદ પડે તેવી કેરીઓ ખરીદી અને આનંદ માણજો. હવે આ કેરીને પણ જુદા જુદા આકારના કાર્ડ પેપર પર દોરો. તો અહીં જો ત્રિકોણ, લંબગોળ, વર્તુળ, ચોરસ, લંબચોરસ એવા કાર્ડ પેપર ઉપર કેરીઓ જુદી જુદી દોરેલી છે. હવે આંબાવાડી અને તેનો ખેડૂત. તમારામાંથી કેટલાએ આંબાવાડી જોઈ છે? તે તમે ક્યાં જોઈ છે? ટીવી ઉપર કે વાસ્તવમાં જોઈ છે? શું આંબા ઊંચા અને મજબૂત હોય કે નીચા અને નબળા હોય? તો આપણને ખબર જ છે કે આંબા ઊંચા અને મજબૂત હોય છે. તમને ઝાડ પર ચડતા આવડે છે બાળકો? શું તમને ઝાડ પર ચડતા ડર લાગે છે? હવે આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક મોટા આંબા નીચે ઊભા છો. આંબો કેટલો ઊંચો હોઈ શકે તે તમે વિચારી શકો. હવે કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો. મંદ મંદ વાયરામાં પાંદડા અવાજ કરી રહ્યા છે. આંબા પરથી કુહું કુહું એવો અવાજ આવી રહ્યો છે. આંબાની કેરી પણ પવનથી ડાળી પર હિંચકા ખાઈ રહી છે. ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે. કેટલા ખેડૂતો બળદગાડું લઈ પોતાની વાડીએ જતા હોય છે. જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીનો સમય હોય છે. હવે જો અહીં આંબાવાડી છે, જોયું કેવા સરસ સરસ કેરીઓ છે? અને વધારે હોય ત્યારે આ કેરીઓ પવનથી નીચે પડે એટલે ખેડૂતોને નુકસાન થાય. માટે વધારે પવન ફૂંકાતો હોય ત્યારે ખેતી કરનાર માટે ખૂબ મુશ્કેલી ઊભી થાય. બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. આ બળદગાડું અંદાજે એક કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે. બળદગાડું રહ્યું એ 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે. હવે આના ઉપરથી 2-3 દાખલા છે તે આપણે. હવે જો બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે તો 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો ચોકડી ગુણાકાર 10×1/4, 10×10 અને 4. હવે 10×4 કરો એટલે 2 કલાક 30 મિનિટ જવાબ આવે. ખેડૂત હંમેશા એવા આંબાની કલમ પસંદ કરે કે જેમાં વધારે કેરીઓ આવે, એટલે કે એમ્બા એ વાવવા ટાઈમે એવા જ છોડવા પસંદ કરે કે જેમાં વધારે કેરીઓ આવે. પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉગાડે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓને આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે. આપણે કેરીઓના છોડવા વાવી એટલે તરત તો કેરીઓ આવી ન જાય. એ આંબો મોટો થાય પછી એના ઉપર ફાલ આવે અને પછી કેરી આવે, તો એમ ઘણા વર્ષોની રાહ જોવી પડે. વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવી પડે છે. કેરીઓ આવે આંબા ઉપર એટલે પછી એ કેરીઓને નીચે ઉતારવામાં આવે, પછી વિવિધ વાહનોમાં લઈ જઈને કેરીઓને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવામાં આવે છે.
ઝડપથી પહોંચાડવા ટ્રેક્ટર જેવા વાહનોનો ઉપયોગ થાય છે. બળદગાડું, ટ્રેક્ટર, ટ્રક બરાબર આવી જુદા જુદા વાહનોનો ઉપયોગ થાય છે. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિમીની ઝડપે ગતિ કરે છે, એટલે કે 1 કલાકમાં 20 કિમી અંતર કાપે. તો એના ઉપરથી દાખલો છે, જો ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિમીની ઝડપે ગતિ કરે છે, એટલે કે 1 કલાકમાં તે 20 કિમી અંતર કાપે, તો તેને 3 કલાકમાં કેટલું અંતર કાપશે? તો ચોકડી ગુણાકાર, 20 × 3 એટલે કે 60 કિમી. ટ્રેક્ટર 3 કલાકમાં 60 કિમી અંતર કાપે. હવે બીજો, 85 કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તો કે 20 કિમી અંતર કાપવા એને 1 કલાક થાય છે, તો 85 કિમી કાપતા કેટલો સમય લાગે? તો ચોકડી ગુણાકાર, 85 × 1/20, 85 × 1 = 85/20, 85 ભાગ્યા 20 કરો એટલે 4 કલાક 15 મિનિટ આવે. તો ટ્રેક્ટરને 85 કિમી અંતર કાપવા માટે 4 કલાક 15 મિનિટ જેટલો સમય લાગે. હવે જો બળદગાડું, પછી ટ્રેક્ટર, ટ્રક આવા જુદા જુદા વાહનોમાં કેરીઓ લઈ જવામાં આવે છે, પરંતુ હમણાં કેરી ઉત્પાદકો ખૂબ ખુશ છે, કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં, એમ જુદી જુદી જગ્યાઓએ કેરીઓનું પરિવહન થાય છે. આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશોમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે. કેરીઓ સારી અને ઝડપથી આવે તેના માટે રાસાયણિક ખાતરો અને દવાનો ઉપયોગ થાય છે, જેનાથી જમીન ખરાબ અને બિનઉપજાઉ થઈ જાય છે. વળી કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. કાચી કેરી ઉતારી લેવામાં આવે પછી એને ઝડપથી પકવવા માટે રસાયણોનો ઉપયોગ થાય છે. હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરે છે, તો આના વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું.